विद्यार्थी मित्रों 14.1 दाखला नंबर 7 की रकम आ प्रमाणे आपेलू छे के एक शहर अंदर सल्फर डायोक्साइड की सांद्रता और एनी आवृत्ति दर्शावेली छे के 0.00 थी 0.04 की आवृत्ति 4 छे ए रीते बधी रकम आपेली छे बराबर छे अने एनो मध्यक शोधवानो छे तो मध्यक कोईपण रीत गणी सकते दाखला की सरलता माटे आपणे FIUI एटले के तीजी रीत गणीए छे तो पहेलू खानू बनाईशुं वर्ग त्यार पछी आवृत्ति त्यार पछी मध्य किंमत पछी UI UI नो सूत्र XI माइनस A छेद में H अने FIUI वर्ग एटले 0.00 थी 0.04 0.04 थी 0.08 0.08 થી 0.12 0.12 થી 0.16 0.16 થી 0.20 અને 0.20 થી 0.24 આવૃત્તિના અંદર લખીશું 4 9 9 2 4 અને 2 વિદ્યાર્થી મિત્રો XI એટલે કે મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય तो कि 0.00 અને 0.04 વચ્ચેની સંખ્યા કાં તો બંનેનો સરવાળો કરો એના અડધા કરો કાં તો આપણે એવું વિચારો કે 0.00 અને 0.04 વચ્ચેની સંખ્યા કઈ આવે તો 0.2 તેવી જ રીતે 4 અને 8 વચ્ચે 0.06 8 અને 12 વચ્ચે 0.10 12 અને 16 વચ્ચે 0.14 16 અને 20 વચ્ચે 0.18 અને 20 અને 24 વચ્ચે 0.22 UI કોને કહી શકાય UI નું સૂત્ર છે XI માઇનસ A છેદમાં H એ એટલે કે ધારેલો મધ્યક આમાંથી કોઈ પણ સંખ્યાને આપણે ધારી શકીએ છીએ જનરલી વચ્ચેવાળી સંખ્યાને ધારીએ છીએ અહીંયા જનરલી જે સંખ્યા આપેલી છે બરાબર છે તો 1 2 3 4 5 અને 6 છે એટલે વચ્ચે કોઈ પરફેક્ટ મિડલ નથી આવતું 0. આપણે 0.10 ને પણ ધારી શકીએ 0.14 ને પણ ધારી શકીએ જેથી આપણને ઈઝી પડશે તો 0.10 ને આપણે એ ધારીએ છીએ તો બાજુમાં આપણે લખીશું 0 માઇનસ 1 માઇનસ 2 1 2 3 હવે FIUI એટલે આ બંનેનું ગુણાકાર કરવાનું છે 4 2 8 9 1 9 9 ગુણ્યા 0 0 2 1 2 4 2 8 અને 3 2 6 વિદ્યાર્થી મિત્રો ઉપરનું ટોટલ કરવાનું નીચેનું ટોટલ કરવાનું બરાબર છે કાં તો પછી આ માઇનસ 8 અને પ્લસ 8ને કેન્સલ કરી શકો ઉપર વધ્યા માઇનસ 9 અને 6 અને 2 એટલે 6 ને 2 થઈ જશે 8 વત્તા 8 સિગ્મા FIUI એટલે 9માંથી આપણે 8 બાદ કરો જો 9માંથી 8 બાદ કરો એટલે આવશે માઇનસ 1 9 મોટા છે માઇનસ એટલે માઇનસ સિગ્મા FI સિગ્મા FI એટલે આપણે જોઈએ 4 ને 9નો સરવાળો કરો તો 9 ને 4 થઈ જશે 13 તેરના અંદર 9 ઉમેરો એટલે 22 22ના અંદર 2 ઉમેરો એટલે 24 24ના અંદર તમે 4 ઉમેરો એટલે 28 અને 28માં 2 ઉમેરો એટલે થઈ જશે 30 હવે આટલે સુધી વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રોબ્લેમ નથી પણ આ દાખલામાં નીચેનો ખાસ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનો છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા એચ એક્સ બાર મધ્યક શોધવાનો છે એ એટલે 0.10 FIUI એટલે માઇનસ 1 માઇનસ એટલે આપણે કૌંસમાં મૂકીએ છીએ સિગ્મા FI એટલે 30 અને એચ એચ એટલે વિદ્યાર્થી મિત્રો ગેપ ગેપ એટલે કે વર્ગ લંબાઈ વર્ગલંબાઈ 0.00 થી 0.04 છે એટલે વર્ગ લંબાઈ થશે 0.4 0.10 પ્લસ માઇનસ માઇનસ વિદ્યાર્થી મિત્રો એકનો ગુણાકાર 0.04 સાથે એટલે 0.04 થશે એકનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે એટલે એની એક સંખ્યા આવશે નીચે આપેલા છે 30 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0.04નો 30 સાથે ભાગાકાર કરવાનો છે એટલે ભાગાકાર તમને જો ડાયરેક્ટ ફાવતો હોય તો કરી શકો છો પરંતુ આજે વિડીયો બનાવું છું દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને બનાવું છું એટલા માટે હું બધી માહિતી અહીંયા આગળ ભાગાકાર ગુણાકાર અહીંયા દર્શાવીશ તો આપણે શું કરીશું 0.10 માઇનસ હવે 0.04 0.04 ભાગ્યા આપેલા છે 30 એટલે આપણે શું ધ્યાનમાં લઈશું અહીંયા પોઈન્ટ પછી જે બે આંકડા છે ને એટલે આપણે શું લખીએ છીએ 4/100 લખીએ કેમ કે 4 અને 100 વડે ભાગ એટલે 0.04 થઈ જાય અને છેદમાં ઓલરેડી 30 આપેલા છે એટલે હવે હું આને કઈ રીતે લખી શકું તો કે 4 અને 100 ગુણ્યા 30 એટલે 100 ગુણ્યા 30 એટલે 3000 થઈ જાય એટલે હું 3×1000 લખી શકું હવે 4નો ભાગાકાર 3 સાથે 4/3 3 1 3 4/3 એ 4માંથી 3 જાય તો 1 વધશે
पॉइंट झीरो तौर तरी नौ दस में नौ जाए तो एक झीरो तौर तरी नौ एक वायदा एट कंटीन्यू महिती आग सुधी जैसे एट आ चार तौर भागाकार थे एक पॉइंट तैंतीस एट एक पॉइंट तैंतीस भाग्या हज़ार। विद्यार्थी मित्रों एक पॉइंट तैंतीस ने हज़ार वड़े भागी एटले अँ पॉइंट पची तमे जो बे आंकड़ा है और हज़ार अंदर तौर झीरो है एट आ पॉइंट ने तौर स्टेप आग खेची जाना है एट आप एक पॉइंट तैंतीस आग आप झीरो मानी लीए। હવે હજાર એટલે ત્રણ પોઈન્ટ ખસાવવો પડે, કેટલાક વિદ્યાર્થીને અહીંયા ભાગરમાં સમજ નથી પડતી એટલે ખાસ ધ્યાન આપજો, અહીંયા પોઈન્ટ છે ત્રણ સ્ટેપ ખસાઈએ એટલે એક બે અને ત્રણ એટલે આપણે લખીશું ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક પાછળ ત્રણ અને ત્રણ એટલે આપણે લખીશું ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકસો ને તેત્રીસ આનો ભાગા થશે। ફરીથી તમે એકવાર જોઈ શકો છો વિડીયો છે એને ફરીથી પ્લે કરીને એકવાર ચેક કરજો ભાગર કેવી રીતે થાય છે। એટલે આ બંનેનો ભાગર એટલે હું ડાયરેક્ટ લખીશ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકસો ને તેત્રીસ। વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ પછી પાંચ આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી બે છે એટલે આના પાછળ આપણે બધા ઝીરો લગાવી દઈએ, બે તો છે જ એટલે એક બે અને ત્રણ અને ઓલરેડી અહીંયા પાંચ તો છે જ। હવે આ બંનેની બાદ બાકી ઝીરો પોઈન્ટ એક ઝીરો 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 એમાંથી આપણે બાદ કરવાના છે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો તેત્રીસ, ઝીરોમાંથી બાદ બાકી ના થાય એટલે અહીંયા કેન્સલ કરવાના, અહીંયા ઝીરો મૂકવાના, નવ 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 અને દસ, દસમાંથી ત્રણ જાય તો સાત, નવમાંથી ત્રણ જાય તો છ, નવમાંથી એક જાય તો આઠ, નવમાંથી ઝીરો જાય તો નવ, ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો પોઈન્ટ એટલે આપણે આ બંનેની બાદ બાકીનો જવાબ લખીશું ઝીરો પોઈન્ટ ઝીરો નવ આઠ છ સાત। આપણો જવાબ છે એક્યુરસ એકદમ પરફેક્ટ છે, કદાચ ચોપડીના અંદર તમે પાછળ જોશો કદાચ ઝીરો પોઈન્ટ ઝીરો નવ પણ દર્શાવેલો હોઈ શકે પણ આપણે પોઈન્ટ પછી પાંચ આંકડાઓને ધ્યાનમાં લીધેલા છે એટલે આપણો જવાબ થશે ઝીરો પોઈન્ટ ઝીરો નવ આઠ છ સાત, અહીંયા દાખલો પૂરો થાય છે।